दर्शक मित्रों भविष्य दर्शन कार्यक्रम साथ मनीषा राष्ट्रीय भविष्य दिन विशेष पंचांग अंगे की महिति आप अपनी साथ जोड़ाई गया है ज्योतिष आचार्य महेंद्र भाई पंड्या महेंद्र भाई आपनु स्वागत है भविष्य दर्शन कार्यक्रम सौथी पहला आज पंचांग जणावशो जी श्री गणेशाय नमः सर्वज्ञे सर्व वरदे सर्व दुष्ट भयंकरी सर्व दुख हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्व दर्शक मित्रों सुप्रभात जय गणेश आप सबनु मंगलमय दिवस आज पसार थाय तेवी शुभकामनाओ साथे जेठ महीनाना शुक्ल पक्ष एटले के अजवाड़ियु छे अने आजे तिथि बारस छे स्वाति नक्षत्र छे चौथु चरण छे शिव नामनो आजे योग छे बालव नामनो आजे करण छे आजे स्वाति नक्षत्रनो चौथु चरण अत्यारे चाली रह्यु छे मतलब अत्यारे तुला राशि छे र अने त अक्षर तुला राशिना आवे छे रात्रि दरमियान ए वृश्चिक राशि कहता न अने ए अक्षर पर नाम रहे छे एकंदरे आजनो दिवस शुभत्वने आपवा वाळो दिवस छे जय गणेश महेंद्र भाई आ साथे आजना दिन विशेष विषे दर्शक मित्रों ने जणावशो ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા અને આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી દંભનો પડદો હટાવી દે અભાગી જીવ યાચનારે પાત્રને સંતાડવું સારું નથી મતલબ કે ભાગ્ય હંમેશા ફળદાયી જ્યારે બનતું હોય ત્યારે આપણે કહેવાય ને કે ભાઈ જ્યારે ભાગ્ય ખુલતું હોય ત્યારે વ્યક્તિ હંમેશા ખૂબ જ આગળ વધતો હોય છે અને આનું આ ભાગ્ય જ્યારે નિર્બળ થતું હોય ત્યારે વ્યક્તિ ગમે એટલો સારો હોય અને છતાંય નિર્બળ બની જતો હોય છે તો ભાગ્યના ખેલ શું છે સામાન્ય રીતે કુદરત ખરા આવે ખેલ તો ખેલો કરી નાખું બધાએ વાત તો બરાબર છે પણ જ્યારે માથે પડે ત્યારે ખબર પડે કે હાડા હાથી પનોતી જ્યારે હોય ગ્રહોની નિર્બળતા જ્યારે હોય કોઈ પણ વાતાવરણ અનુકૂળ ન હોય ત્યારે સમજી લેવાનું ભાગ્ય ક્યાંક ને ક્યાંક અત્યારે મને સાથ નથી આપી રહ્યું અને એવા સમયે માણસ શાંતિથી જીવતો હોય છે તો ભાગ્યનો સિતારો પહેલાં તો એક નક્કી કરવું પડશે કે ક્યારે ચમકે કારણ કે અમુક જન્મ લગ્નના આધારે જ્યોતિષીઓ કહેતા હોય છે કે આ વ્યક્તિનો આ સમય દરમિયાન ભાગ્યનો ઉદય થશે ક્યારેક ક્યારેક કોઈનો ભાગ્યનો ઉદય 19 કે 20 વર્ષે થઈ જાય ક્યારેક ક્યારેક કોઈનો ભાગ્ય ઉદય 24 કે 25 વર્ષે થાય 27મા વર્ષે થાય 32મા વર્ષે થાય ક્યારેક ક્યારેક ગ્રહો નિર્બળ બનતા હોય ત્યારે મધ્યાયુ પછી મતલબ 42 વર્ષે 55 વર્ષ સુધી પણ એમ કહેવાય છે કે ઘણા બધા એવા વ્યક્તિ છે ત્યારે ભાગ્યનો ઉદય જ નથી ટીવીના દર્શકો પણ જોતા હશે કે ઘણા બધા પ્રશ્નો એવા આવે છે કે ઘણા સમય સુધી 55-57 વર્ષ સુધી માણસ પોતાનું ઘર નથી બનાવી શકતો પોતાના પરિવારને સારી રીતે આજીવિકાનું નિર્માણ કરી અને પોતાના પરિવારને નિભાવી શકે એવી વ્યવસ્થા નથી કરી શકતો તો એનો મતલબ કે આ ભાગ્યને શું નહીં ફળતું હોય ચોક્કસ કારણ કે જન્મકુંડલીમાં રહેલા ગ્રહો એ પૂર્વ જન્મના કર્મનું સર્વૈયું છે અને એટલા માટે કદાચ આ સર્વૈયાના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિનું ભાગ્ય ક્યારે ચમકશે અને ક્યારે એને સારા ફળની પ્રાપ્તિ થશે મતલબ પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક અવરોધક બનતા ગ્રહો પણ કામ કરતા હોય છે ઘણી વખત શનિ રાહુ જેવા શ્રાપિત યોગો અમુક જગ્યાએ એવા પડ્યા હોય કે જે પારિવારિક સંઘર્ષ ઉભો કરાવતા હોય અને એના કારણે પણ ઘણી વખત આપણું ભાગ્ય ન ચમકતું હોય તો આ ગ્રહબળના આધારે કઈ રીતે આપણે ભાગ્યને આધારે જીવી શકીએ એ કુંડળીના આધારે જોઈ શકાય છે કુંડળીમાં ભાગ્ય સ્થાન એ 9મું સ્થાન છે અને 9મા સ્થાનને ભાગ્ય સ્થાનની સાથે સાથે ધર્મનું સ્થાન માનવામાં આવે છે મતલબ કે આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતદ પશુભી નરાણામ પણ 9મું સ્થાન મતલબ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુ ભીષમાના પશુત્વ વાળું જીવન જ્યારે માણસ જીવે જ્યારે એનું ભાગ્ય ન ચમકે ત્યારે અને એટલા માટે જ 9મા સ્થાનને ભાગ્ય સ્થાન માનવામાં આવે છે 9મા સ્થાનમાં રહેલો ગ્રહ 9મા સ્થાનમાં રહેલી રાશિનો સ્વામી અને 9મા સ્થાન ઉપર અસર કરતા ગ્રહો આપણા ભાગ્યનું નિર્માણ કરે છે એક વસ્તુ આજના દિવસ માટે ભાગ્યની વાત કરી લઈએ બીજું આજે વટ સાવિત્રીનું વ્રત આજથી પ્રારંભ થશે મતલબ કે ઘરની અંદર મોભી જે હોય એને વડ કહેવામાં આવે છે અને એટલા માટે એમ કે બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર ભગતનું ઢાંકણ ભૂદરો ઉતારે ભવપાર તો ઘરનું ઢાંકણ નાર એટલે નારી નારી એટલે સ્ત્રી સ્ત્રી હંમેશા વટ સાવિત્રીનું વ્રત કરે ત્યારે આખું ઘર એનું ઢંકાઈ જતું હોય છે એના પુણ્યના પ્રભાવે અને સાવિત્રી એવી છે કે જે સત્યવાન અને જમના જળબામાંથી ખેંચી લાવી આવી પતિવ્રતા સ્ત્રીની આજે યાદ કરવામાં આવે છે અને વડ વડ કહેતા વડલો વડલો બહુ વિશાળો છે અને એના છાયા નીચે ઘણા બધા પશુઓ પક્ષીઓ માનવો બધા બેસતા હોય છે એનો છાંયો લેતા હોય છે તો આજનું આ વટ સાવિત્રીનું વ્રત આજથી શરૂઆત થાય છે બીજું આજે પ્રદોષ પણ છે જે શિવ અને પાર્વતી જેને વધારે પ્રિય હોય ભગવાન સદાશિવ ભગવાન ભોળાનાથની જેને ઉપાસના કરવાની હોય મા પાર્વતીની ઉપાસના કરવાની હોય એના માટે જે વટ આજે સાથે સાથે આ પ્રદોષનું વ્રત પણ છે મતલબ આજ તો ઘણા બધા વ્રતોનો આજે સમૂહ આપણને જોવા મળે છે જય ગણેશ મહેન્દ્રભાઈ આજનો શુભાંક કયો છે શુભ રંગ કયો છે અને શુભ સમય કયો છે કે જેમાં સારા કાર્ય કરવા જોઈએ અંકની વાત કરવામાં આવે તો શુભાંક આજનો 5 છે મતલબ 5 જ્યાં જ્યાં સરવાળો થતો હોય એવી તમામ જગ્યાઓ વ્યવસ્થા વસ્તુ એમાં 5નો અંક જ્યાં પ્રભુત્વ આપતો હશે એવું આપના માટે સારું રહેશે સૌના માટે સારું રહેશે રંગની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આસમાની રંગ એ આજના દિવસ માટે શુભત્વને આપવાવાળો રંગ છે શુક્રનો રંગ છે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધર સુધી જેને પોતાના આયુષ્ય અને આરોગ્યને શુદ્ધ બનાવવું હોય જેને પોતાના મનને મજબૂત બનાવવું હોય એના માટે આસમાની કલર આજના માટે શ્રેષ્ઠ રંગ માનવામાં આવે છે
શુભત્વની જ્યારે વાત કરવામાં આવે કે શુભત્વનો સમય કયો છે, તો આજે બપોરે 12:13 થી 13:40 એટલે 1:40 સુધીનો જે સમય છે એ શુભત્વને આપવાવાળો અમૃત વેલામય સમય છે. આ સમય દરમિયાન કોઈ પણ સારું કામ કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય, પણ સાથે સાથે સવારમાં 11:00 માંડી અને 12:40 સુધીનો સમય રાહુકાળ માનવામાં આવે છે. અને રાહુકાળના સમયે જો સારું કામ ના કરીએ તો વધારે સારું, કારણ કે રાહુકાળ એ એવો સમય છે કે જેમાં કામ કરીએ કદાચ આપણને પરિણામ મળે, કદાચ ન મળે તો દુઃખી થવાનું થાય. તો આવા સમયે સમય સાચવીને જે કામ કરે છે ભગવાન એને કાયમ સાથ આપે છે. જય ગણેશ. મંદરભાઈ, રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે, એવા જાતકો માટે થોડો કામકાજમાં ઉચાટ રહેશે. મુશ્કેલાતના કારણે વાણીમાં ક્યાંય દોષ ન લાગે એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું પડશે. તબિયતની બાબતમાં થોડુંક સાચવીને આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને કામ કરવાનું રહેશે. વૃષભ રાશિ, બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને થોડીક માનસિક ચિંતાઓ આજના દિવસ માટે રહેશે. દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીના વિચારોમાં ક્યાંક ને ક્યાંક થોડીક અસમાનતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. સાથે સાથે જો વિચાર કરવામાં આવે વૃષભ રાશિના જાતકોને તો પરિવારની વિરુદ્ધ જઈને બને ત્યાં સુધી કોઈ પણ કામકાજ કરવું નહીં, કામકાજમાં સહયોગ થોડો ઓછો મળશે. આ બધી જ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજનો દિવસ જો પસાર કરશો કોઈની સામે હાથ નહીં લંબાવવો પડે. મિથુન રાશિ, કચ્છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને કોઈ પણ કામ જ્યારે કરો ને પદ્ધતિસર કરજો, કારણ કે કામકાજના ભારને હળવો કરી શકાય એવો આજનો દિવસ છે. સહકર્મચારીઓના સંબંધોમાં આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે. તમારાથી ઉંમરમાં નાના હોય અથવા તમારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓ હોય એને સંભાળજો. આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, શારદાબેન કોલર જોડાઈ ગયા છે આપણી સાથે જામનગરથી. શારદાબેન, આપનો સવાલ જણાવશો. આપણે એમ કહેવાય છે કે પૈસા કોઈ પણ વ્યક્તિ જયારે લેવા આવે ત્યારે શું કહે છે, મને તમે 3,00,000 રૂપિયા આપો, હું તમને પરમ દિવસે સાંજે પાછા આપી દઉં. તમે વ્યવહારમાં જોજો, આ વાત તમને વારંવાર જોવા મળશે. હું તમને પરમ દિવસે સાંજે પાછા આપી દઈશ. એટલે આપણે શું કહીએ, ભાઈ પૈસા તો મારી પાસે છે પણ મેં અમુક વ્યક્તિઓને આપેલા છે, કાલ સાંજ સુધીમાં એ આવવાના છે, જો થાય તો હું તને કરી આપું. એટલે બીજા દિવસે સાંજે પાછો એ વ્યક્તિ ફોન કરશે આપણને, અથવા વ્યવસ્થિત રૂબરૂ મળવા આવશે, એટલે કહે છે કે ભાઈ વ્યવસ્થા થાય તો કરી આપો. એટલે આપણે શું કહીએ, પેલા ભાઈએ મને કીધું હતું પણ અમને એની પાસે કંઈ વ્યવસ્થા થાય નથી, એને જે 2 દાડા લાગશે. તો પાછો 2 દિવસ થાય એટલે ચાર દિવસ પછી ફરતી આવશે કે ભાઈ પૈસાની વ્યવસ્થા. ત્યારે આપણને એમ થાય, તું કહેતો તો પરમ દિવસ સાંજ સુધી આપો તો તારી વ્યવસ્થા થઈ ગયેલી હોવી જોઈએ, છતાં 4-4 કે 5-5 દિવસ સુધી તારી વ્યવસ્થા નથી થતી, મતલબ ક્યાંક ને ક્યાંક તું દુર્બળ છું. તો આ અહીંયા કુંડળીના આધારે જોવા મળે છે. કુંડળીના આધારે જ્યારે આપણે કહીએ કે ભાઈ ભાગ્યમ ફલતી સર્વત્ર, આજનો પદ્ધતિ જ ભાગ્યની છે. અહીંયા કર્ક રાશિ છે, કર્ક રાશિ એટલે ચંદ્રની રાશિ છે અને ત્યાંથી 12મું સ્થાન, 12મું સ્થાન એટલે વ્યય સ્થાન છે. તો આ 1.5 વર્ષ દરમિયાન કરેલું કોઈ પણ પ્રકારનું દેવું અથવા કોઈ પણને આપેલા પૈસા ઝડપથી પાછા ન મળે, અને મળે તો જ્યારે જ્યારે એમ કહેવાય દિવાળીની આસપાસના ભાગમાં મળે તેવી શક્યતા અહીંયા કુંડળીના આધારે દેખાય છે. પણ સાથે સાથે તુલા રાશિનો મંગળ હોવાના કારણે જે વ્યક્તિને પૈસા આપ્યા છે એની સાથેનો વ્યવહાર ન બગાડતા, કારણ કે ઘણી વખત હાથ નીચે આવે ને તો એને શાંતિથી ખેંચી લેવો પડતો હોય છે. વાણીના દોષના કારણે મંગળ પાપાક્રાંત બની રહ્યો છે, તો વાણી દ્વારા ન બગડે એનું ખાસ ધ્યાનમાં રાખજો. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીને ભગવાનને જ્યારે અર્ઘ્ય આપો ત્યારે પ્રાર્થના કરજો કે આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેશુ દારિદ્ર્યમ્નો ઉપજાયતે, ભગવાન મારી દરિદ્રતાને તું દૂર કર, તો ચોક્કસ સારી સફળતા મળશે. સાથે સાથે શુક્ર અને રાહુ એક એવા યોગ છે અને એ બીજા સ્થાનમાં ચંદ્રકુંડલીમાં બેઠેલા હોવાના કારણે હવે પછી જ્યારે ઉછીના ઉધારા કરવાના હોય ત્યારે ખાસ કરીને સાચવીને કરજો, કારણ કે ઘણી વખત હાથમાં આવેલો પૈસો જે છે ને ક્યારે નીકળી જાય ખબર પડતી નથી, પણ સાચવેલું ધન હંમેશા કામ લાગતું હોય છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અન્ય રાશિની વાત કરીએ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષરવાળા કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ જો જોવા જઈએ તો કારણ વગરના વાદ વિવાદથી આજના દિવસ માટે બને ત્યાં સુધી દૂર રહેવું. ધન અને પરિવાર બંને મહત્વના જ છે, પણ મહત્વ જ્યારે વધારે આપવાનું હોય ત્યારે પરિવારને વધારે મહત્વ આપતા શીખજો. જમીન હોય કે મકાન મિલકતને લગતા પ્રશ્ન હોય કામકાજમાં થોડી ચિંતા રહેશે, પરિવારના પ્રશ્નોમાં ચોક્કસ એક સારું સમાધાન કર્ક રાશિના જાતકોને મળશે. તો સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષરવાળા સિંહ રાશિના જાતકો માટે વ્યથા હોય કે ચિંતા હોય આજના દિવસ માટે હળવી કરી શકશો. પ્રચુરણ જેટલે નાના નાના કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો છે. દલાલીવાળા કામકાજ જો આપ કરતા હોય, બ્રોકર હોવ, તો આજના દિવસ માટે તમારા માટે શુભત્વને આપવાવાળો દિવસ છે. પણ એટલું ધ્યાનમાં રાખજો બધાએ કે કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરતા, નહીં તો નુકસાન થવાની શક્યતાઓ પ્રબળ બને છે. કન્યા રાશિ, પઠ અને ણ જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ સારા કામ માટે, સારો પ્રસંગ હોય ચાહે ધર્મ કાર્ય હોય અથવા કોઈ પણ હોય,
ધર્મ કાર્ય હોય તો વધારે સારું, બાકી માંગલિક પ્રસંગોમાં જવાનું થાય, ધાર્મિક પ્રસંગોમાં જવાનું થાય, સાથે સાથે વ્યવહારિક પ્રસંગોમાં પણ આજના દિવસ માટે યાત્રા બની શકે છે. પણ સ્નેહીજનોની મુલાકાત તમને ચોક્કસ લાભ કરાવડાવશે, મતલબ આજનો દિવસ તમારો આનંદ માણે છે. ધન પ્રાપ્તિની માટેની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે થોડીક મહેનત વધારે કરવી પડશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, ચર્ચામાં જોડાયેલા રહેશું. અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જોઈશું. તે પહેલા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાય બ્રેક માટે. વિરામ બાદ દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ પંડ્યા આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, ચર્ચાને આગળ વધારીએ. તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે રહો ને તો જેના અક્ષર છે એવા તુલા રાશિ વાળા જાતકો માટે કામકાજમાં તો અનુકૂળતા દેખાશે આજના દિવસ માટે. તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે. કામ ગમે એટલું હશે છતાંય આનંદ અને પ્રસન્નતા તમારા ચહેરા ઉપર દેખાશે. મનોકામનાઓની પૂર્તિ થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર વાળા વૃશ્ચિકના જાતકો માટે તમારા વિચારો તમને ખોટા લાગે, કારણ કે અંતરાત્માના અવાજને ન ઓળખો તો કદાચ આવું બનવાની શક્યતાઓ છે. તો પોતાની જાતને ઓળખો અને અંતરાત્માના અવાજને ઓળખીને કામકાજ કરતા શીખો. કદાચ માનસિક શ્રમ થાક અનુભવે એવો યોગ બનાવી રહ્યા છે, મતલબ ગણતરીપૂર્વકના કાર્યકાજ કરશો તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય બની જશે. ધનરાશિ, વધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે આજે કોઈ પણ પ્રકારના નિર્ણયમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી. વાણી વ્યવહારમાં થોડીક નમ્રતા જરૂરી છે. સગા સંબંધીઓ દ્વારા થોડોક તણાવ રહેશે, પણ આવા તણાવપૂર્વકના સંબંધોમાં જો થોડુંક સાચવીને કામકાજ કરશો તો પાછું આગળ જતા સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, ફાલ્ગુનીબેન જોડાયા છે વિજાપુરથી આપણી સાથે. ફાલ્ગુનીબેન, આપનો સવાલ જણાવશો. હેલો. જી ફાલ્ગુનીબેન. હા, જય ગણેશ. જય ગણેશબેન. હા, મારે મારી મમ્મીનું અને મારું પૂછવું હતું. બેમાંથી એકનું પૂછો. હા, તો મારી બર્થડે છે 9/3/91 અને સ્થળ છે, જન્મસ્થળ વિજાપુર ઉત્તર ગુજરાત અને સમય રાત્રે 10:20 નો. બરાબર, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મારે મેરેજ જોબ ક્યારે છે અને ગવર્નમેન્ટ જોબ મળશે કે નહીં? તમારે ત્યાં ટીબી રોડ છે નહીં? એક વિજાપુર ટીબી રોડ ગાયત્રી મંદિર છે ને સરસ મજાનું ત્યાં. હા હા હા, દર્શન કરવા જાવ છો કે નહીં? હા, જઈએ છીએ. વાહ. બુધ અને શુક્ર અહીંયા તમારી કુંડળીમાં બેન આ 6ઠા સ્થાનની અંદર છે. જે 7મું સ્થાન એ લગ્ન જીવનનું સ્થાન છે. લગ્ન જીવનના સ્થાનનો સ્વામી એ મંગળ બને છે અને બેઠેલો છે 8મા સ્થાનની અંદર. તો લગ્ને વ્યય ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે, કુજ એટલે મંગળ. 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જ્યારે હોય ત્યારે આ મંગળ દોષકારક હોવાના કારણે સામેની વ્યક્તિ મંગળવાળી હોય તો વધારે સારું, મંગળવાળી ન હોય તો શનિવાળી હોય તો વધારે સારું. તો મતલબ અહીંયા મંગળ દોષના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય છે. તો મંગળ માટે બે દેવોની ઉપાસના કરાય, એક ભગવાન મંગળની ઉપાસના કરાય. મંગળ ગ્રહની ઉપાસના જ્યારે કરીએ ત્યારે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યમ, આ મંગળનો મંત્ર છે. બીજો મંત્ર છે, મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વ મે મનોરથા, આ બીજો મંગળ છે. પણ તાંત્રિક મંત્ર જે કહેવાય, નાનો મંત્ર કહેવાય, એ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ, અને ચોથો હાવ હાદો મંત્ર રીમ ભૌમાય નમઃ. મંત્રની જપ સંખ્યા 40,000 છે. અને ખાસ કરી 8મા સ્થાનમાં જ્યારે આ મંગળ ક્યાંક ને ક્યાંક તમારા દાંપત્ય જીવનમાં જે સારું પાત્ર જોઈએ એવું ન મળે એના માટે આ મંગળની ઉપાસના કરવી જોઈએ. પણ સાથે સાથે ભગવાન ગણપતિની પણ આરાધના કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. વર્તમાન સમયે અત્યારે મિથુન રાશિની અંદર મંગળ પણ રાહુ સાથે તમારા ભાગ્યસ્થાનમાં જોડાયેલો છે. તો મતલબ કે અહીંયા મંગળથી મંગળનો દ્વિદ્વાદશક યોગ થોડોક વિલંબ કરાવડાવે, પણ જુલાઈ અને ઓગસ્ટ મહિનો પૂરો થાય અને સપ્ટેમ્બર મહિના પછી સારા ફળની પ્રાપ્તિ થશે. ત્યાં જે તમારો જ્યાં જન્મ થયો ને ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. મેષ રાશિથી, મિથુન રાશિથી, કન્યા રાશિથી અને મીન રાશિથી 4 રાશિથી ખૂબ જ સારો રહેણો દેખાય છે. અને ઉત્તમ ભાગ્યોદય માટે, દરેક કાર્યની સફળતા માટે, દાંપત્યજીવની પણ સારી સુખાકારી રહે એના માટે બુધનું રત્ન પાનનું આવે છે લીલા કલરનું, એ ડાબાથી ટચની આંગળીમાં ચોક્કસ પહેરી લેજો. જય ગણેશ. મહેન્દ્રભાઈ, મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે ખ અને જ અક્ષર વાળા મકર રાશિના જાતકોને વડીલ વર્ગની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે, થોડીક બેચેની કામકાજમાં પણ રહેશે. અગત્યના નિર્ણયો આવા સમયે લેવાના હોય ત્યારે સાચવીને લેજો, કામકાજ સંભાળીને કરજો. કુંભ રાશિ, ગ અને સ અક્ષર વાળા કુંભ રાશિ વાળા જાતકો વ્યવહારો તો છે જ, પણ છતાં આજે વધારે વ્યવહારો બનશે. આજે પ્રદોષનું વ્રત છે, પ્રદોષનું વ્રત કરી આ દિવસ આનંદમાં પસાર કરે. લાગણીશીલ સ્વભાવ સારો છે, રાખવો જોઈએ. ભાગ્યોદય માટે ઉત્તમ તકો પણ મળશે. નજીકના સંબંધીઓને, નજીકના સગાઓને અથવા તમે જેને વધારે પ્રેમ કરતા હોય એવા મિત્રોને પણ મળવાનું થાય એવા કુંભ રાશિના જાતકના યોગ આજ બની રહ્યા છે. મીન રાશિ, દ ચ જ અને થ અક્ષરવાળા જાતકો માટે હળવાશ અનુભવશો કામકાજની અંદર, વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપી શકશો. દૈનિક વ્યવસાયથી ખૂબ જ સારો લાભ થાય, આજનો દિવસ તમારો આનંદપૂર્વક પસાર થાય તેવા પણ યોગ બની રહ્યા છે. જય ગણેશ. જી બિલકુલ રામેન્દ્રભાઈ,
સાથે આજનું શુભત્વ અને અશુભત્વ શું છે તે જોઈશું. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ અત્યારે પહેલા રોકાઈએ વધુ એક બ્રેક માટે. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, આજનું શુભત્વ શું છે, અશુભત્વ શું છે, આજનો શ્રેષ્ઠ મંત્ર કયો છે અને કઈ વસ્તુનું દાન કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય? સામાન્ય રીતે વિદ્યાની દેવી જે પ્રમાણે માં સરસ્વતી શારદા છે, શક્તિની દેવી માં ભગવતી મહાલક્ષ્મી છે, મહા કાળી છે, એ જ રીતે લક્ષ્મીની દેવી માં લક્ષ્મી છે, મહાલક્ષ્મી છે. તો આજના દિવસ માટે મહાલક્ષ્મીનું પ્રતિક એટલે સૌથી વધારે શ્રેષ્ઠ કોઈ યંત્ર હોય તો એ સ્ત્રી યંત્ર છે. અને જેના ઘરમાં સ્ત્રી યંત્ર હોય ત્યાં હંમેશા સમજો લક્ષ્મી ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારે નિવાસ કરતી જ હોય છે. શુભત્વને આપવા વાળી આ લક્ષ્મી ઉપર આજના દિવસ માટે જો કૃપા જોઈતી હોય તો અમૃતનો અભિષેક કરવો જોઈએ. અને માતાજીને અમૃતનો અભિષેક કરવા માટે ગુલાબ જળ અમૃત સમાન માનવામાં આવે છે. તો આજના દિવસ માટે સ્ત્રી યંત્ર ઉપર ગુલાબ જળ દ્વારા જો અભિષેક કરી અને શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે તો સમજી લો લક્ષ્મીજી આપણા ત્યાં થનગનાટ કરતા પધારે. ભગવાન શ્રી હરિકથા નારાયણની સાથે આવેલી લક્ષ્મી એનું સ્વાગત કરીએ અને આપણો આ આજે જે આ સમય છે એ સમય ઉત્તીર્ણ બને, મતલબ મહાલક્ષ્મીના આશીર્વાદથી આ વસ્તુ પ્રાપ્ત થાય. પણ નબળી વાતની જ્યારે વાત કરવામાં આવે આજના દિવસ માટે તો એક વિચારું છે કે આપણે કહીએ ને કે ભાઈ હંમેશા નબળા માણસની સંગત નકામી, તો એવો મતલબ એવો થાય કે આજે ખોટા વિચારો, ખરાબ વિચારો, નબળા વિચારો આજના દિવસ માટે બને ત્યાં સુધી ન કરવા. ઘણી વખત તમે જોજો 2-5 મિનિટ કોઈ વ્યક્તિ બોલતો હોય છે, હાય મરી ગયો, હાય મરી ગયો, એ મરતો નથી પણ મર્યા જેવો દોડ કરે છે. તો આમ ક્યારે ઉપરવાળો સાંભળી જાય તથા શું કહી દે તો તકલીફ થાય. તો આજના દિવસ માટે બને ત્યાં સુધી નબળા વિચારો ન કરવા, એ ખૂબ જ જરૂરી છે. અને મહાલક્ષ્મીજી માટે જ્યારે મંત્રની વાત આવતી હોય ત્યારે ઓમ હ્રીમ મહાલક્ષ્મીએ શુભમ કુરુ કુરુ સ્વાહા, આ બહુ મંત્ર સટીક મંત્ર છે, એટલો બધો સિદ્ધ મંત્ર છે કે આ મંત્રનો આજના દિવસ માટે જો જાપ કરવામાં, યથાશક્તિ જાપ કરવામાં આવે, ખાસ કરીને 230 માળા જો તમારી પાસે ટાઈમ હોય તો કરજો, કારણ કે આજનો આ મંત્ર કરેલો હશે લાંબા સમય સુધી એના સારા પરિણામો આપશે. તો આ મંત્રને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. દાનની વાત જ્યારે આજના દિવસ માટે આવે તો કોઈ પણ ચાહે નાનકડો ટુકડો હોય પણ ચાંદીનું જો દાન આજના દિવસ માટે કરવામાં આવે, ભગવાને સમૃદ્ધિ આપી હોય, સારું આપ્યું હોય, ખાસ કરી સાસરે ફોઈ બે રહેતા હોય, દીકરીને પરણાવેલી હોય અથવા તો આ રીતે કોઈ પણ હોય ઘરનું મેમ્બર હોય અને પરદે આ જે પારકા પોલમ હોય તો એવા વ્યક્તિઓને કરેલું ચાંદીનું દાન આજના દિવસ માટે શુભત્વને આપે છે, સાથે સાથે લક્ષ્મીની વૃદ્ધિ પણ કરે છે. મહેન્દ્રભાઈ, ખાસ કરી ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો સૌથી વધારે સવાલ પૂછતા હોય તો લગ્નના યોગ વિશે પૂછતા હોય છે, તો દરેક રાશિના જાતકોને એવો કયો ગ્રહ એમના રાશિમાં નબળો હોય છે કે જેના કારણે તેમના લગ્ન યોગ નથી બનતા? મને સામાન્ય રીતે બે જ ગ્રહો મહત્વના માનવામાં આવે છે. એક ગ્રહ પુરુષો માટે એ શુક્રનો ગ્રહ છે. પુરુષની કુંડળીમાં શુક્ર જ્યારે પણ નિર્બળ બનતો હોય ત્યારે લગ્ન યોગનું સારું અને સાચું સુખ નથી લેવા દેતો. એ જ રીતે દીકરી એટલે સ્ત્રીની કુંડળીની અંદર બૃહસ્પતિ કે ગુરુ, તો આ બંને ગ્રહોને જોઈ લઈએ એટલે આપણને કુંડળીનું માપ આવી જાય કે લગ્ન જીવન તો થઈ જાય, મારો દાંપત્યમાં પકડ પણ માંડી દીધા, સારો છોકરો પણ મળી ગયો, ઘર પણ સારું મળી ગયું, પણ ક્યાંક ને ક્યાંક ફાંટાઓ દેખાતા જ હોય આપણને. એનું મૂળ કારણ કે પુરુષની કુંડળીમાં જ્યારે શુક્ર નિર્બળ બનતો હોય અને સ્ત્રીની કુંડળીમાં જ્યારે ગુરુ નિર્બળ બનતો હોય ત્યારે આ બધી વસ્તુઓ બનતી હોય છે. મતલબ કુંડળીમાં જ્યારે આ પ્રમાણે ગુરુ અને શુક્ર જ્યારે પ્રબળ થાય તો લગ્ન જીવનની સારી સુખાકારી આપણને પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ મહેન્દ્રભાઈ, આભાર આપનો ચર્ચામાં જોડાયા. દર્શક મિત્રોને રાશિ ભવિષ્ય દિન વિશેષ પંચાંગ અંગેની માહિતી આપી. તો દર્શક મિત્રો, જો આપ ફોન કરી અમારો સંપર્ક ન કરી શકતા હોય તો અમને પત્ર લખી પણ આપ આપના સવાલ પૂછી શકો છો. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું નોંધી લેશો. તો આ સાથે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરી મળીશું. મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.